સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે તળાવ નંબર 3 માં નૌકા વિહાર કરતા પ્રવાસીઓને મગર કોઈ નુકસાન ન પહોંચાડે માટે હાલ વન વિભાગ દ્વારા મગર પકડવા માટે 70 જેટલા પાંજરા મુકાયા. તળાવમાંથી અત્યાર સુધીમાં વન વિભાગ દ્વારા 200 મગરને પકડવામાં આવ્યા. કોરોના મહામારીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ કર્યા બાદ ફરી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યું છે અને આજે રવિવારે 13,000 કરતાં વધારે પ્રવાસીઓ આવ્યા છે. જો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 17 જેટલા પ્રવાસીઓ માટે પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા છે અને જેમાં તળાવ નંબર 3 અમદાવાદથી કેવડિયા આવવા માટે પ્રવાસીઓ માટે સીપ્લેન સુવિધા શરૂ કરવામાં આવી હતી. જો કે આ સુવિધા હાલ તો બંધ છે, પરંતુ વન વિભાગ દ્વારા સ્ટેચ્યુ પર આવતા પ્રવાસીઓ માટે તળાવ નંબર 3 નૌકાવિહાર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પ્રવાસીઓ આ નૌકાવિહારમાં બેસી તળાવમાં 3 કિલોમીટર સુધી ફરવા જઈ શકે. પરંતુ આ તળાવમાં અસંખ્ય મગર આ તળાવમાં છે અને નૌકાવિહાર કરતા પ્રવાસીઓને મગર કોઈ નુકસાન ન પહોંચાડે માટે હાલ વન વિભાગ દ્વારા મગર પકડવા માટે 70 જેટલા પાંજરા મૂકવામાં આવ્યા છે. જો કે આ તળાવમાંથી અત્યાર સુધીમાં વન વિભાગ દ્વારા 200 મગરને પકડવામાં આવ્યા છે અને હાલ પણ આ નૌકાવિહારની સુવિધા વધારાતા પ્રવાસીઓને કોઈ નુકસાન ન પહોંચાડે માટે પાંજરા મૂકી મગર પકડવાની કવાયત વન વિભાગે હાથ ધરી છે. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.